સ્થળો જેની અંદર આપણે હવે લઈએ છીએ દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરોના સ્થળો. દક્ષિણ ભારત છે તેના મંદિરો છે એ વિશેષ પ્રકારની શૈલી માટે જાણીતા છે. એની રચના એવા પ્રકારની છે જે ખાસ કરીને આગવું મહત્વ ધરાવે છે, જેમાં મોટા ભાગે દક્ષિણ ભારતના જેટલા મંદિરો છે એ બધા જ મંદિરો પિરામિડ આકારના છે. પિરામિડ આકારના એટલે નીચેથી પોળો ભાગ હોય, ઉપર સાંકડો થાય, એ રીતે મંદિર આખા બનાવવામાં આવતા હતા. એટલે તમે બૃહદેશ્વરનું મંદિર જો, મદુરાઈનું મંદિર જો, બરાબર, તો એ બધા જ મંદિરોનો આકાર પિરામિડ આકારનો છે. એટલે દક્ષિણ ભારતના બધા જ મંદિરો છે એ કોઈને કોઈ વિશેષતા ધરાવે છે. અને આ જે મંદિરો છે એ મંદિરોના પિરામિડ ઉપર એક પથ્થર મૂકવામાં આવે અને એની ઉપર મોટાભાગે દ્રવિડ શૈલીનો છે એ સૌથી વધુમાં વધુ ઉપયોગ થતો જોવા મળે છે. દક્ષિણ ભારતના બધા જ મંદિરોમાં દ્રવિડ શૈલી છે એનો સૌથી વિશેષ મહત્વ ધરાવે છે. આ દક્ષિણ ભારતના જેટલા મંદિરો છે એ મંદિરો ક્યાં આવેલા છે અને તેનું નામ શું એ આ કોષ્ટક ઉપરથી આપણને ખબર પડી શકે છે. તો પહેલું મહાબલીપુરમ, એ મહાબલીપુરમ તમિલનાડુ ખાતે બનાવવામાં આવેલું છે. ત્યાર પછી કૈલાસ મંદિર છે એ કાંજીપુરમની અંદર તમિલનાડુ રાજ્યની અંદર આવેલું છે. ત્યાર પછી પથ્થરોમાંથી ઇમારત સ્વરૂપે નિર્માણ પામેલું સૌથી મોટું મંદિર એ બૃહદેશ્વરનું મંદિર છે, જે તમિલનાડુના તાંજોર જિલ્લા ખાતે અને થંજાવુર આપણે કહીએ છીએ ત્યાં સ્થાયી થયેલું છે. વિરૂપાક્ષનું મંદિર છે એ પટ્ટદકલ કર્ણાટક રાજ્યની અંદર આવેલું છે, જે ખૂબ જ અગત્યનું અને મહત્ત્વનું કહી શકાય એવા મોટા પટ્ટદકલના સૌથી મોટા મંદિર તરીકે ઓળખાવી શકાય. ત્યાર પછી પરશુરામેશ્વરમ મંદિર છે એ ઓડિશા રાજ્યની અંદર આવેલું ભુવનેશ્વર છે, એ ભુવનેશ્વરની અંદર નિર્માણ પામેલું છે. અને વૈકુંઠ પેરુમાળ મંદિર છે એ કાંચીપુરમ તમિલનાડુ રાજ્યની અંદર જોવા મળે છે. એટલે દક્ષિણ ભારતના સૌથી વધુમાં વધુ મંદિરો છે એ તમિલનાડુ રાજ્યની અંદર નિર્માણ પામેલા છે અને પોતાની આગવી ખાસિયત અને વિશેષતા ધરાવે છે. તો એ છે દક્ષિણ ભારતના આ જુદા જુદા સ્થળો ઉપર આવેલા જુદા જુદા મંદિરો અને એની ખાસિયત. ત્યાર પછી ભારતના તીર્થ સ્થાનો, ભારત